જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ। मित्रों आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आज ये पण जाणीए कि भाई आज नो दिवस केवो, तो मित्रों आज तारीख 15/5/2023 ने सोमवार। मित्रों आज नो शुभ रंग खाखी अने सामान्य थोड़ी चड़काट वाला रंगों आज सारू फळ चौक्कस आपे। आजना अनुकूल देवता गणेश जी, आजनी शुभ धातु कांसु एल्युमिनियम अने मिश्रित धातु। आजे शरीर में असर पामनारा अंग में जोईए तो मित्रों आजे शरीर ना जॉइंट्स तकलीफ आपी सके। आजनो शुभ पदार्थ धूप अने गोगर अने शुभ अन्न घऊ। आजनु शुभ द्रव्य दही। आजनु शुभ पुष्प केतकी। અને આજની ભાગ્યવર્ધક સુગંધ તો ખસ। તો મિત્રો હવે જોઈએ આપણે કે ભાઈ આપણા ગ્રહો આપણા માટે આજે શું કહે છે। આજે દિવસના સૂર્યનું જે ગોચર છે તે બતાવે છે કે ભાઈ આજે આપણું સરકારી કામ સરળતાથી થાય, સરકારી કામમાં આપણો પ્રભાવ બનાવી શકીએ અને સરકારી કામ પૂરું થાય તો લાભ પણ સારો મળે। મિત્રો આજે પ્રભાવમાં વધારો થતો દેખાય છે, પણ એક નાની કાળજી રાખવાની છે, નશો કરનારા પદાર્થોથી આપણે દૂર રહેવાનું છે। આજે કુંડળીમાં ચંદ્રનો પ્રભાવ એમ કહે છે કે ભાઈ આપણે આજે સ્ત્રીઓ તરફથી લાભ મળે, સ્ત્રીઓને આપણે પ્રભાવિત કરી શકીએ। તે સિવાય શિક્ષાથી જોડાયેલા કામકાજો અટકતા હોય તો તે કામ આજે પૂરા કરી શકાય। મંગળનો પ્રભાવ આજે એમ કહે છે કે ભાઈ આપણા દાંપત્ય જીવનમાં કદાચ નાનો મોટો ખટરાગ આવે, ગૃહસ્થ જીવનમાં કંઈક નાનો મોટો ટકરાવ આપણે ભોગવવો પડે। તે સિવાય માતા, નાની, સાસુ, બહેન, ભાભી આવા કોઈક નજીકના સ્ત્રી પાત્રની તબિયતમાં બગાડ થતો દેખાય। અને આજે વાહન ચલાવતા ખૂબ સંભાળવાનું છે, વાહન ચલાવતા આપણે નુકસાન થઈ શકે છે। તો મિત્રો હવે જોઈએ આપણે બુધ આજે જીપ પર અસર કરતો દેખાય છે। આજે આપણી વાણી કંઈક બદલાતી હોય ને એવો અનુભવ સામેવાળો આપણને કહે કે ભાઈ આજે તમે જુદી ભાષામાં વાત કરો, તો આજે આ બાબત પર ધ્યાન અવશ્ય રાખજો। આજે ઘણા લોકોનો સ્વભાવ એવો પણ થશે કે ભાઈ બીજાની ફિકર આપણે નથી કરવી, તો આમાં પણ થોડું સંભાળીને ચાલશો તો સારા પરિણામ મળશે। તો મિત્રો હવે જોઈએ આપણે ગુરુનો પ્રભાવ આજે આપણા જીવનમાં કેવો રહેવાનો। તો મિત્રો આજે છે ને વાંચવાનું મન થાય, નવી જાણકારી મેળવવાનું મન થાય, ચોક્કસ બંને વસ્તુ સારી છે। વાંચનથી આપનું જ્ઞાન વધે અને નવું જાણવાથી આપની જાણકારી વધે। તે સિવાય મિત્રો આજે જે લોકો શિક્ષાની લાઇનમાં જોડાયેલા છે એ લોકો માટે દિવસ ઘણો સારો સાબિત થાય। શુક્ર આજે આપણી મહેનત કરતાં વધુ ફળ અપાવતા દેખાય છે, તો આપણા માટે શુક્રનું ફળ આજે બહુ જ સરસ મળે। તે સિવાય સ્ત્રીઓ તરફથી સહકાર મળે અને ધન પ્રાપ્ત કરી શકાય। અને મિત્રો આજે જો પત્ની સાથે કોઈ કામ શરૂ કરો છો તો એમાં અવશ્ય લાભ મળે। શનિ મહારાજ કહે છે કે આજે આપણે નશાની કોઈ પણ વસ્તુને હાથ નથી લગાવવાનું, નશો આજે જીવનમાં વિનાશ વેરી શકે છે। આજે પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા આપણે વધારવાની જરૂરિયાત છે, અને આજે કોઈ પણ કામ કરો ને તેમાં ટકી રહેજો, મતલબ એક અડગ થઈને ઊભા રહેવાનું છે, ડગવાનું નથી। હવે જોઈએ રાહુ આજે તમને વાણી પરનો કંટ્રોલ ગુમાવવામાં સપોર્ટ કરી જાય, તો મિત્રો આપણે આવો સપોર્ટ લેવાનો નથી, કારણ
કે વાણી પરનો કંટ્રોલ જ્યારે માનવી ગુમાવી બેસે ને ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ એને ભોગવવા પડે છે. આજે સરકારી અધિકારીઓ તરફથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ બંને રીતે લાભ મળવાની શક્યતાઓ વધારે છે, તો મળતો લાભ સંભાળીને લેજો. આજે મિત્રો રાહુ તમારા મનમાં એક ખોટો વિચાર ઊભો કરી શકે છે, ખોટા કામથી પૈસો કમાવો, તો આ કામથી સંભાળીને દૂર રહેજો. કેતુ, કેતુ આજે તમને કંઈક ધૂન તમારા મગજ પર સવાર કરી આપે. આજે પુષ્કળ પૈસો કમાવો છે, પૈસો નહીં મળે તો હું આ કામ છોડી દઉં, કરી નાખું, આવા બધા વિચારો તમારા મનમાં આવશે. પણ મિત્રો સંભાળવાનું, કેતુ હંમેશા આપણને ધૂન લગાડનારો જ ગ્રહ છે. એ ટેન્શનમાં નાખશે, ટેન્શન ઘટાડશે, વધારશે, પણ એનાથી જો આપણે સમજીને બચીને ચાલશું તો આપણે હંમેશા બચેલા રહીશું. અને આજે છે ને કેતુ એક બીજી બહુ સારી સહાય કરવાના છે કે આપણું કોઈ મુશ્કેલ કામ એ સરળ પણ કરી આપશે. તો મિત્રો આજે જોવા જઈએ ને તો આજે ગ્રહો કંઈક સારી ભાષા બોલતા દેખાય છે. અને જેની પણ જન્મકુંડળી નથી, જેની પાસે વિગત નથી, કોઈ મોં માથું નથી જન્મનું, તો ચોક્કસપણે આ વિડીયો એ લોકો માટે ખૂબ કામનો સાબિત થાય ને ખૂબ સારા પરિણામ આ વિડીયોમાં જે સલાહ છે એનાથી આપણને મળી શકે. તો મિત્રો જે વસ્તુમાં ના કહેવામાં આવી કે ભાઈ આજે આ નથી કરવાની તો નહીં કરતા, અને જ્યાં ધ્યાન રાખવાનું ત્યાં ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સવારે 6 વાગે આ જ ચેનલ પર. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.